નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી રૂપ ચેનલ પર તો આજે આપણે વાત કરવાની છે ધૂળકી તારી માયા લાગી ભાગ બે પાર્ટ ટુ જી હા તો એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાનું છું હવે તમે અંદાજીત કદાચ એક મહિના કે દોઢ મહિનાની અંદર તમે વિડીયો જોયા છે કે ભાઈ ભાગ ટુ આવશે કે નહીં આવે વિક્રમ ઠાકોરને લેવાના છે હિતેન કુમારને લેવાના છે કે ચંદન રાઠોડ છે આ આવી બધી તમે ન્યૂઝ સાંભળી હશે પણ ઓફિશિયલી કન્ફર્મ નહોતું પણ ખરેખર શું પાર્ટ ટુની સ્ટોરી લખેલી છે સ્ક્રિપ્ટ છે કે પછી અંધારામાં જ વાતો થઈ રહી છે તો એના વિશે થોડી ઘણી ચર્ચા કરવાનું છું સૌ પ્રથમ વાત કરું આ ફિલ્મના લેખક ડિરેક્ટર જે છે એ કેશવ રાઠોડ છે જી હા આમ તો ભૈલાલભાઈ કાગડા પણ છે કદાચ તમે જો ફિલ્મ જોઈ છો તમને ખબર હશે પ્રોડ્યુસર છે મગન ચૌહાણ લખન ફિલ્મ્સ વડોદરા તો આ એમનું ટીમનું મેં તમને ડિટેલ આપી દીધી પણ એઝ અ ડિરેક્ટર તરીકે કેશવ રાઠોડ હતા અને કેશવ રાઠોડ તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય જે ચંદન રાઠોડ છે એટલે કે જે નાથિયો છે એમના જ પિતાશ્રી છે કે એમના જ ફાધર છે અને એમણે જ ફિલ્મ એઝ અ ડિરેક્ટર તરીકે ડિરેક્ટ કરી હતી તો અત્યારે જે ભાગ ટુની ડિમાન્ડ હતી કે વિડીયો આયા હતા તમે જોયા છે તો મને એવો વિચાર આવ્યો કે ચંદન રાઠોડના જે પિતા છે એ કદાચ આનંદમાં જ રહે છે એટલે કે અમારા નજીક જ થઈ ગયું છે તો એવી ઈચ્છા હતી કે એમના વિશે થોડી ઘણી વાતો કરી ઇન્ટરવ્યૂ લઈએ તો હું જૂના કદાચ ઇન્ટરવ્યૂ જોતો હતો તો ત્યાં એક ઇન્ટરવ્યૂ જોયું છે જ્યાં એમને જે ફિલ્મો લખી છે કે જે ફિલ્મોની ઓન ધ સ્ક્રિપ્ટ ચાલુ છે લખવાનું ચાલું છે એનું એક ડિટેલમાં એક ફોટો જોયો મેં જેમાં ઘણી બધી ફિલ્મો છે તો ત્યાં મેં જોયું કે ધૂળકી પાર્ટ ટુ જે હા ફોટો બી તમને મૂકું છું સ્ક્રીનશોટ આ વિડીયોમાં તો જોઈ લો તમે તો એમ એક ફિલ્મ હતી ઈશ્વર ક્યાં છે જે હાલ જ કદાચ રિલીઝ થઈ હતી ને જયેશ મોરે હતા કોણ હતું કોઈ કલાકાર હતા એ ફિલ્મ આવી હતી હમણાં થિયેટર્સમાં તો ઈશ્વર કે આફ છે એનું પણ ત્યાં સ્ક્રિપ્ટમાં નામ છે એટલે કે ટાઇટલમાં નામ છે કે ભાઈ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ચાલુ હતી ચાલુ થવાની હતી શૂટિંગ બુટિંગ એ બધા ઇન્ટરવ્યુમાં મેં વિડીયો જોયા હતા તો અહીંયા ધૂળકી પાર્ટ ટુ પણ છે જી હા તો ઓન ધ અત્યારે ખબર નથી કે સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે કે ચાલુ છે કે પછી બંધ આવી ગઈ છે અધૂરી છે આ વિડીયોને જોરદાર રિસ્પોન્સ મળશે તો આપણે આનંદ નજીક જ છે કેશવ રાઠોડનું કોન્ટેક કરીશું સરસ મજાની વાતો કરીશું તો કમેન્ટમાં અવશ્ય જણાવજો બાકી ઘણી બધી કમેન્ટો મેં વાંચી હતી જે વિડીયોસ મેં જોયા હતા એમાં કે ભાઈ વિક્રમ ઠાકોરને લેવા જોઈએ વિક્રમ ઠાકોરને જોઈએ લેવા જોઈએ પછી જે રાની શર્માનું કેરેક્ટર છે એટલે કે ધૂળકીનું કેરેક્ટર છે એ છે પછી ચંદન રાઠોડ તો પર્સનલી મારું કેવું એવું માનવું છે કે સિક્વલ ક્યારે આવે ખબર છે પાર્ટ ટુ ક્યારે આવે આ મારો વિચાર મૂકું છું કોઈ પણ ફિલ્મનો કારણ કે સાઉથમાં હવે કેવું થઈ ગયું છે કે બંને પહેલે જે ફિલ્મ હોય ને એના બે જ ભાગ બને છે અત્યારે જે મોડી મોટી ફિલ્મો હોય છે દેવરા લઈ લો પુષ્પા લઈ લો કેજીએફ લઈ લો બાવું બોલી લેલો તો આ એક સેટ થયું છે પણ અત્યારે બોલિવૂડમાં બી એવું થયું છે કે તમે ગદરની સિક્વલ બનાવી એટલે બહુ મોટું રિસ્ક લીધું કારણ કે એ ફિલ્મ છે એનો તમે પાર્ટ ટુ બનાવો એટલે રિસ્પોન્સ સારો મળ્યો એટલે બોર્ડર ટુ આવી રહી છે બીજી એવી જૂની ફિલ્મો ઘણી આવશે જી હા તો એ લોકોને કેવું હિંમત મળી ગઈ છે કે ભાઈ પહેલી જે સુપર ડુપર હિટ ફિલ્મ હતી આઈકોનિક ફિલ્મ હતી જે પબ્લિકને ગમી ગઈ હતી એ ફિલ્મ પાર્ટ ટુ બનાવીશું એટલે સક્સેસફુલ જશે પણ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો અખતરો નથી કર્યો એટલે કોઈ પણ મેકર્સ અત્યારે આવા પગલાં રિસ્ક કે ના લે કારણ કે અહીંયા નવી જ ફિલ્મના પૈસા વસૂલ નથી થતા એટલે કે રિકવર નહીં થતા તો પછી પાર્ટ ટુ બનાવે જૂની ફિલ્મોનું તો પબ્લિક જોવા ના જાય એવું બની શકે ને અત્યાર સુધી તો કદાચ મયરમાં મંડળું નથી લાગતું એનો પાર્ટ ટુ આવ્યો હતો એ બી સ્ટોરી કન્ટિન્યુ હતી પણ એને પહેલાં ભાગ જેટલો રિસ્પોન્સ નહોતો મળ્યો બીજા હમણાં આવ્યા હતા ચાલ જે મન જી જીવી લઈએ કે ચાલ મન જીતવા જીએ એના બે ભાગ આવ્યા હતા કદાચ એ બી એટલા બધા ચાલ્યા નથી તો અહીંયા કેવું છે ખબર છે કોઈ ગુજરાતી મેકર્સ પાર્ટ ટુ બનાવે પહેલી ફિલ્મ સુપર ઉપર हिट ગયો હોય અને એનો પાર્ટ ટુ બનાવીને એને સારો રિસ્પોન્સ મળશે ને તો આપણામાં આ પ્રથા જલ્દી ચાલુ થશે જી અત્યારે તો ચાલુ નહીં થાય મારું એવું પર્સનલી માનવું છે કારણ કે અત્યારે જે પ્રોડ્યુસર છે કે પછી એ લોકો બધા પૈસા ખર્ચવા બીવે છે રિકવરી ના થાય તો તો આવી સિચ્યુએશન છે બાકી તમારા અંદાજે ચંદન રાઠોડ એઝ અ નાથિયા તરીકે જોઈએ કે પછી કોઈ બીજો કલાકાર મારું પર્સનલી માનવું છે કે નાથ્યો એ નાથ્યો જ છે એ આઇકોનિક કેરેક્ટર છે એમાં એ જ પરફેક્ટ મેચ થઈ શકે છે બાકી કમેન્ટ સેક્શનમાં તમારા વિચારો જણાવો બાકી મળીએ કંઈક ના વિડીયો સાથે જ જૈન વંદે માતરમ